मित्रों आज आपणे गोठणना दुखाव विषे बात करवानी छे। मित्रों अमारा आ नवा विडियो जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब करो, विडियो पसंद पड़े तो लाइक करजो। मित्रों गोठणना दुखाव माटे आपणे लींबू अने एलोवेराना प्रयोग थी गोठणनो जे दुखाव होय तेमां बिल्कुल राहत थई जाय छे। सौ प्रथम आपणे लींबू लई तेने कापी अने आपणे अंदरनो जे गर्भनो भाग जे छे તે બધું આપણે કાઢી નાખવાનું છે અને આપણે છાલનો આપણે પ્રયોગ કરવાનો છે। મિત્રો આ રીતે આપણે લીંબુ કાપી અને આપણે અંદરનો જે રસ અને ગર્ભનો જે ભાગ અંદરનો જે હોય તે બધું આપણે કાઢી નાખવાનું છે। આ રીતે આપણે કાઢી નાખી અને આપણે છાલનો આપણે પ્રયોગ કરવાનો છે। આ રીતે મિત્રો જે લોકોને ગોઠણનો દુખાવો હોય તે હોય વાયુ થાય એવા કોઈ પણ ખોરાક જે છે વાલવટાણા ચોળી પાપડી આવું બધું આપણે ક્યારેય ન લેવું જોઈએ અને કેલ્શિયમયુક્ત જે ખોરાક હોય છે તે કેલ્શિયમયુક્ત ખોરાક લેવા જોઈએ। મિત્રો આ રીતે આ લીંબુની આપણે છાલ જે છે તે આ તૈયાર થઈ ગઈ છે। હવે મિત્રો આપણે જે એલોવેરા જે છે તે એલોવેરા જો લઈએ તો આપણે એલોવેરા એક લઈ અને તેનો આપણે એલોવેરા જે છે તેને આપણે કટિંગ કરી અને આપણે એલોવેરાનો એક જે કટકો જે છે તે આ રીતે આપણે એલોવેરાનો આપણે કાપી લઈએ। આ રીતે મિત્રો આપણે એલોવેરાનો એક ટુકડો આપણે એલોવેરાને ઘણા તળપદી ભાષામાં લાબરું પણ કહે છે આ રીતે આપણે એક એલોવેરાનો ટુકડો લેવાનો છે। મિત્રો આ જે છાલ જે છે સૌ પ્રથમ આપણે લીંબુની છાલ જે છે તે ગોઠણના ભાગમાં જે જગ્યાએ દુખતું હોય ત્યાં બધે જ આપણે નરમ હાથે આપણે ઘસવાનું છે। આ રીતે 2-3 મિનિટ સુધી આપણે નરમ હાથે વધારે આપણે ભાર દે અને નથી ઘસવાનું, આ રીતે નરમ હાથે આપણે ઘસવાનું છે 2-3 મિનિટ અને ત્યાર પછી આપણે એલોવેરાનો જે ટુકડો જે છે તે આપણે 1-2 વખત જ આપણે એલોવેરાનો ઘસવાનો છે। મિત્રો આ સામાન્ય પ્રયોગ લાગતો જે ગોઠણનો જે દુખાવો જે છે તેમાં ખૂબ જ ઉપયોગી છે અને તુરંત રાહત થઈ જાય છે। થેન્ક યુ।